ગુડ મોર્નિંગ બાળકો આપણે સાતમું ચેપ્ટર પેટર્ન જોઈ શકો એનો ખ્યાલ રહી રહ્યા છે તો એના માટે આપણે જે ચોરસને પૂર્ણ કરવા માટેના થોડા દાખલા તો જોયા જ હતા પણ અત્યારે હું થોડું રિવિઝન પાછું કરી રહી છું આ ચેપ્ટરનું અને પછી આવતા પાઠમાં જે નવું શીખવાનું છે તે આપણે શીખીશું તો પહેલા આમાં સરળ કહ્યું કે 46 થી 54 સુધીની સંખ્યાનો ઉપયોગ કરીને દરેક સંખ્યાનો સરવાળો 150 કરવો જોઈએ બરાબર છે તો આમાં પહેલા આપણે લીધી છે 49 ને 50 તો 49 વત્તા 50 એ બંનેનો તમે સરવાળો કરો તો કેટલા આવે 18 આપણો કુલ સરવાળો કેટલો થવો જોઈએ 150 તો 150 ઓછા 98 બરાબર 52 તો અહીંયા કેટલી આવશે 52 બરાબર છે એ જ રીતે બીજી એક અહીંયા સંખ્યા આપણને મળી ગઈ કે 50 વત્તા 54 50 ને 54 કેટલા થયા 104 તો 150 માંથી તમે 104 ને બાદ કરશો તો કેટલા રહ્યા 46 તો અહીંયા મળી ગઈ આપણે 46 ની સંખ્યા બરાબર છે હવે 54 માં એવી કઈ સંખ્યા આપણને ઉમેરી ધારો કે હું 47 લઈ લઉં છું તો 54 ને 47 કેટલા થયા 7 ને 4 11 તો 1 બની પડી 1 5 ને 4 9 ને 10 10 થાય એટલે સરવાળો કેટલો આવ્યો 101 150 માંથી હું 101 બાદ કરું છું બરાબર છે તો કેટલા રહી ગયા 49 તો મને અહીંયા મળશે 49 ને અહીંયા હું લખી દેવા 52 સોરી 47 હવે આપણા માટે ઈઝી છે કે 52 વત્તા 47 બરાબર કેટલા 99 એટલે અહીંયા લખાણ 41 હવે 41 ને 46 87 150 માંથી 87 ને બાદ કરો બરાબર છે આ રીતે આ સબકોન પણ આપણે જાળવી બનાવી દીધા હવે બીજો પ્રશ્ન
प्रश्नचार એવો છે કે એવા શબ્દ શોધો કે જેને સીધા અને ઉલટા સમાન બંને સરખા જ બની જાય. હવે આને એટલે લખેલું છે આને હું મૂંગેથી વાંચા તો પણ મે એમ એ બી એ એમ શબ્દ એક બન્યો. આને હું ફરીથી વાંચા ટોપ સ્કોર તો ટી ઓ પી એસ ટી ઓ પી પાછો એને એ શબ્દ રિપીટ થયો. આને પણ હું મૂંગેથી લેવા એમ ઈ V E R O double B on અને even એ જ રીતે આમાં W A S was I T A C tap A E so બરાબર છે. એટલે ઊંધેથી વાંચો કે સીધેથી વાંચો એનો જવાબ સરખો જ આવે છે. બરાબર છે. મેડમ તો મેડમને મેં ઊંધેથી પડ્યા તો પણ એ ટોપ સ્કોર ટોપ એ રીતે આવ્યું. એ રીતે આમાં પણ તમે જોઈ શકો છો કે એસ ઓ બરાબર છે. એ જ રીતે તો આ રીતે આ તમારું ચેપ્ટર અહીંયા પાંચમું પૂરું ચેપ્ટર સાતમું અહીં પૂરું કરું છું. હવે પછી આગળના પાર્ટમાં આપણને જે નવું કરવાનું છે